તો હા પરિણામ આવ્યું છે તેને લઈને અભિનંદન. જે રીતનું હવેનું જે પરિણામ છે, જે સફળતાના 3 પગથિયા આગળ વધી ગયા છે, જે હવેનું જે પરિણામ આવ્યું છે એમાં કયા કારણો જે મહત્વના હશે પરિણામને લઈને જે જીત મેળવનાર છે? 2019ની લોકસભાની ચૂંટણી પછી સમગ્ર દેશમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ અને સ્વાભાવિક રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓ નિરાશ થયા અને હતાશ થયા. ગુજરાતની 26-એ 26 બેઠક કોંગ્રેસ હારી ગઈ, એમાં હું પણ લગભગ 1,97,000 વોટે. આ એવી કારમી હાર છે કે જેમાંથી ફરીથી બેઠા થવું, પણ હું આભાર માનું છું કે ગુજરાતની પ્રજા, જનતા, જનાર્દન, ગુજરાતના યુવાનો, મહિલાઓએ આશીર્વાદ આપ્યા અને 3 બેઠકો કોંગ્રેસને જીતાડી અને એમને ફરીથી કહ્યું કે તમે ઊભા થાઓ, બેઠા થાઓ, જાગો, સંઘર્ષ કરો, મહેનત કરો, પ્રજાની વચ્ચે જાઓ અને કોંગ્રેસ પાર્ટીના નીતિ સિદ્ધાંતને, કાર્યકર જે છે એને લઈને ફરીથી જશો તો પ્રજા તમને આવકાર આપશે. તમે શરૂઆત કરી દો. અને ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ આપ્યો કે અમે તમને આશીર્વાદ આપ્યા, મત આપ્યા, ટેકો આપ્યો, પણ તમે અહંકાર અને અભિમાનના કારણે પ્રજાને ભૂલી ગયા. પક્ષ પલટા કરાવો, નીતિ સિદ્ધાંતના કાર્યક્રમો બદલાવો અને એના આધારે એમ માનતા હશો કે તમે, તમને કાયમી તેમ છતાંય મત આપ્યા કરીશું, એ વાતનો પ્રજાએ જાકારો. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા જે જીતને લઈને જે બીજેપીમાં જોડાયા હતા, ઘણી બધી તેમની આશા અપેક્ષા હતી અને વર્ષો જે કોંગ્રેસમાં પણ જે જોડાયા હતા અને પછી ત્યારબાદ જે પક્ષ પલટો કરીને ગયા, પ્રજાએ પણ જાકારો આપ્યો છે, તેને લઈને કયા કારણો જે મહત્વના જે જવાબદાર હોઈ શકે? બંને યુવાન આગેવાનો એક આંદોલનમાંથી અલ્પેશભાઈએ નેતૃત્વ શરૂ કર્યું. સમાજ સેવા, શિક્ષણ, સમૂહ લગ્ન, નશાબંધી, ખૂબ સારા વિચારો સાથે અમે પણ સમર્થન આપ્યું, ટેકો આપ્યો, પ્રોત્સાહન આપ્યું અને મને એમ લાગ્યું કે એક મોટા સમાજના આ યુવાન આગેવાનો જેમ હાર્દિકભાઈ પાટીદાર સમાજમાંથી આવતા હતા એમને પણ અમે સમજાવીને કોંગ્રેસમાં લઈ આવ્યા અને આવ્યા. એવી રીતે અલ્પેશભાઈને પણ સમજાવીને અમે કોંગ્રેસમાં લઈ આવ્યા. રાહુલજીએ પણ બંને નેતાઓને ખૂબ મહત્વ આપ્યું. અલ્પેશભાઈને માટે અમે સ્પેશિયલ એક સરસ મજાની રેલીનું આયોજન કર્યું. રાહુલજી આવ્યા અને આવીને પણ વિધાનસભાની ચૂંટણીમાં મહત્વ આપ્યું, ટિકિટોમાં પણ મહત્વ આપ્યું. ચૂંટાઈ ગયા એ પછી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં પણ સેક્રેટરી બનાવ્યા ને અનેક જવાબદારીઓ સોંપી. પણ પછી ખબર નહીં શું થઈ ગયું અને અચાનક જ એમણે કોંગ્રેસ સાથે છેડો ફાડવાનું નક્કી કર્યું. જો નીતિ સિદ્ધાંત કાર્યક્રમ કોઈ એવા કારણોના આધાર પર એમણે કર્યું હોત તો પ્રજા કદાચ સ્વીકારી લે, પણ આજે જે લોકપ્રિયતા પર પહોંચ્યા હતા એને બદલે આજે ધારાસભ્ય હતા ત્યારે કોંગ્રેસમાં હતા જ, હવે તો ધારાસભ્ય પદ પણ ગયું અને મને લાગે છે કે પ્રજાના મનમાં પણ રંજ રહી ગયો હશે કે આમણે આવું નહોતું કરવું જોઈએ. જે ઇલેક્શન, હવે જે 3 બેઠકો ઉપર જે કોંગ્રેસની જે હાર થઈ છે એની પાછળ કયા કારણો જવાબદાર હોઈ શકે? 3 બેઠકોમાં કોંગ્રેસ જીતી નહીં શકી એ માટે સંગઠનમાં મહેનત કરવી જોઈએ, બધી વાત મહત્વની છે. પરંતુ અગત્યની વાત છે કે 2019 પછી બહુ મોટા આઘાત સાથે કોંગ્રેસે ચૂંટણીઓ લડવાની આવી અને પ્રજા એકદમ પોતાના વિચારો બદલતી નથી, એને માટે સમય લાગે છે અને એને માટે પક્ષે, એટલે કે અમારે કોંગ્રેસે મહેનત, પ્રજા વચ્ચે જવું અને લોકાભિમુખ થવું એ જરૂરી છે. એટલે એમાં અમારી ક્યાંક ઉણપ રહી ગઈ હશે. પરંતુ આ 3 બેઠકોની જીત પ્રોત્સાહન આપી અને આવનારા સમયમાં અમને આ કામ કરવા માટે પ્રોત્સાહિત કરશે. જરૂરથી કોંગ્રેસ આગામી જે ઇલેક્શન આવશે તેમાં જંગી બહુમતીથી જીતવાની તૈયારીઓમાં અત્યારથી લાગી જશે. કેમેરામેન હિરેન શાહ સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.